મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે છે જ્વાળામુખી વિશે જોઈ ગયા. હવે એના પછીનો ટોપિક છે ત્સુનામી. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને ત્સુનામી કહે છે. જો જ્વાળામુખી ફાટે છે ને ત્યારે છે સમુદ્રના છેદ ઊંડાણમાં એટલે કે તળિયેથી છે સમુદ્રની સપાટી સુધી જે પાણી છે ઉછળે છે અને એમાં જે મોજા છે બહુ જ ખતરનાક વિનાશક છે અને આ જે મોજા ઉત્પન્ન થાય છે તે ત્સુનામી તરીકે ઓળખવામાં આવે છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. તેની લંબાઈ આશરે 700 થી 1600 કિમી જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. આ પ્રકારના મોજામાંથી પાણી કાપનારું હોય છે. આ પ્રકારના મોજામાંથી પાણી ઝડપથી કાંટા સુધી ચડી આવે છે. એટલે જો આવા મોજા છે ઉત્પન્ન થાય તો જેનું પાણી છે એ કાંઠા સુધી પહોંચી આવે છે અને મોટી હોનારત સર્જે છે એટલે મોટું નુકસાન થાય છે. જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. એ કે છે 2011માં જે જાપાનમાં પણ આ ત્સુનામી છે જોવા મળી હતી. વંટોળ કે ઝંઝવાથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન સમી ગયા પછી તેનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. જો ચિત્રમાં તમે જુઓ છો કેવી રીતના મોજા છે એ ઉછળે છે અને પાણી છે એ દરિયાકાંઠે પહોંચી આવે છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર 1000 કિમી સુધી ફેલાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે એટલે કે પ્રલયરૂપ પણ થઈ શકે છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશીલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોજા છે ઉત્પન્ન થાય છે. એના પછીનો છે પૂર. નદીમાં એકાએક આવતા ગસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂર આવવાના મુખ્ય બે કારણો છે. એક છે ચોમાસામાં જો નદીમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો એટલે કે વરસાદ છે એ બહુ જ આવે તો ધોધમાર પડે તો, અને બીજું છે કોઈ નદી પરનો બંધ છે એ તૂટી જાય. કારણ જો વરસાદ બહુ ફૂલ આવે અથવા તો નદી પરનો ધોધ છે એ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. જો નીચે કોષ્ટક આપેલું છે જાણવા જેવું. નદીનું નામ, પૂર પ્રભાવિત વિસ્તાર અને વર્ષ યાદ રાખજો. ગંગા યમુના ઉત્તર ભારતમાં 1978માં પૂર આવ્યો હતો. મચ્છુ નદીમાં એ ક્યાં આવેલ છે તો મોરબી 1979માં, તાપી સુરત 2006માં, કાશી બિહાર 2008માં. દુષ્કાળ કે અનાવૃષ્ટિ, વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. ચિત્રમાં તમે જુઓ છો, જો સતત 2-3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા તો ઓછો વરસાદ આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વધુ વૃક્ષો વાવવામાં આવે અને વાતાવરણ પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના છે ઓછી થઈ જાય છે. વાવાઝોડું. વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. આપણે તેને ચક્રાવાત કે વંટો તરીકે ઓળખીએ છીએ. ભારતના દરિયા કિનારા વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રાવાત સર્જાય છે જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલન વેગ પકડે છે ત્યારે હવા તોફાની બને છે. સાદીની પણ હવામાં વેગ આવે છે ત્યારે તોફાની બને છે. જોકે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે એટલે કે એની આસપાસના વિસ્તારને વધુ અસર કરે છે બાકીના વિસ્તાર કરતાં. આવા વાવાઝોડા હરિકેન, ટોર્નેડો, વંટો વગેરે નામથી ઓળખાય છે. જો ચિત્રમાં તમને દેખાય છે વાવાઝોડાનું દૃશ્ય, કેવો પવન ફૂંકાતા દાવાનળ. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ગણસર અથવા તો આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણોસર આગ લાગે તેને દાવાનળ કહે છે. જંગલમાં જે વૃક્ષો છે એમાં વધુ પડતા પવન કે વાતાવરણમાં
હવાનું પ્રમાણ જોરદાર હોય તો ઘર્ષણ થાય છે અને આગ લાગે છે, અથવા તો વીજળી પડે અને બીજા કારણોસર આગ લાગે છે તેને દાવાનળ કહે છે. તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે, તેમાં રહેતા જે જીવ એને પણ નુકસાન થાય છે. ભૂસંકલન. ભૂસંકલનના બે પ્રકાર છે. ભારે વરસાદને કારણે અથવા ભૂકંપના કારણે કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી આવે છે, જેને ભૂખલન કહે છે. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂખલનના કારણે કોકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય. જુઓ તમે, વધુ પડતા નુકસાનને વરસાદને કારણે નુકસાન છે એ થાય છે અને એને ભૂખલન કહે છે. વરસાદના કારણે થાય અથવા તો ભૂકંપના કારણે થાય છે. તો આ ચેપ્ટર છે અહીં પૂરો થાય છે. સ્વાધ્યાય પોથીમાં તમામ પ્રશ્નો છે તમારે લખવાના રહેશે. થેન્ક યુ.